नमस्कार, आप જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। પાટણ ખાતે જનનિધિ શતાબ્દી વર્ષ નિમિત્તે સભાસદોનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। નેશનલ યુવા કોઓપરેટિવ સોસાયટી ન્યુ દિલ્હી સંચાલિત જનનિધિ શતાબ્દી વર્ષ નિમિત્તે પાટણ ખાતે સભાસદોનો સ્નેહ મિલન કાર્યક્રમ રવિવારે હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન ખાતે પ્રમુખ પાટણ જિલ્લા સહકારી સંઘના સુરેશભાઈ સી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો। સમારંભના મુખ્ય મહેમાન પૂર્વ સદસ્ય રાષ્ટ્રીય મહિલા આયોગ ન્યુ દિલ્હીના ડોક્ટર રાજુલબેન દેસાઈ, સમારંભના મુખ્ય વક્તા ચેરપર્સન એન YCS પ્રદેશ ઉપાધ્યક્ષ બીજેપી મહારાષ્ટ્રના રાજેશજી પાંડે તેમજ અતિથિ વિશેષ પ્રમુખ સહકાર ભારતી પાટણ જિલ્લાના હરિભાઈ પટેલ અને વિશાળ સંખ્યામાં સભાસદો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। આ દશાબ્દી વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રની સંપત્તિ સમાન યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય તે માટે લોન આપી સ્વરોજગારી મેળવે તે રીતે કામગીરી કરવા, પ્રકૃતિ ખેતી મિલેટ અનાજ વાપરવા અને ક્લાઇમેટ ચેન્જને પૂરક બનાવવા અને મહિલા અશક્તિકરણ માટે ઓછા વ્યાજે લોન આપવા સંદર્ભ જનનિધિ આહવાન કરવા અનુભવ એ જણાવ્યું હતું। ઓછા વ્યાજે લોન આપવા સંદર્ભ જનનિધિ આહવાન કરવા મહાનુભાવોએ જણાવ્યું હતું। સમારંભમાં સંસ્થાના સ્થાપક પ્રમુખ વીરેનભાઈ શાહે સ્વાગત પ્રવચન કરી મહેમાનોનો પરિચય આપ્યો હતો। સંસ્થાના 10 કે તેથી વધુ શેર ધરાવનાર સભાસદોને સંસ્થા તરફથી સુંદર ભેટ આપવાની જાહેરાત કરી। આ ભેટ વિતરણ તારીખ 7/6/2023 થી 7/7/2023 સમય સવારે 10 થી સાંજે 5 સુધીમાં મેળવી લેવા સભાસદોને અપીલ કરી હતી। આ પ્રસંગે જનનિધિ લોકરની નવી સુવિધા શરૂ કરવામાં આવી હતી, જેમાં 3 પ્રકારના લોકર જેવા કે રૂપિયા 7,000, 10,000, 14,000 નાના મધ્યમ મોટા લોકરની સુવિધા માત્ર ડિપોઝિટના આધારે કરવામાં આવી છે, તેમજ ગોદરેજના લોકરની અંદર ડાયરી પેન કિચન સેન્સર લાઇટની સુવિધા ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ અને મંત્રીઓનું તેમજ વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ડિરેક્ટર ડોક્ટર લીલાબેન સ્વામી અને આભાર વિધિ સંસ્થાના મંત્રી ઈશ્વરભાઈ પરમારે કરી હતી। તો કાર્યક્રમને સફળ બનાવવા ભરતભાઈ ઠક્કર, વાડીલાલ પટેલ, અશ્વિનભાઈ પંચાલ, વર્ષાબેન સોની, મૂળશંકરભાઈ વ્યાસ, ભારતીબેન ઠક્કર પૂર્વ ડિરેક્ટર, જિગ્નેશભાઈ ઠક્કર અને રિંકુભાઈ પટેલ, જતીનભાઈ પીડારિયા વગેરે જહેમત ઉઠાવી હતી। જનનિધિ દ્વારા કોઈ પણ સંસ્થા, કોલેજ કે મોહલ્લા સોસાયટી વગેરે જગ્યાએ વૃક્ષારોપણ કરવું હોય તો તેના માટે ખાડા ખોદવાનું મશીન ફ્રી આપવામાં આવશે અને તેના માટે આધાર કાર્ડ જમા કરાવી લઈ શકશે તેવી જાહેરાત પણ કરી હતી। કાર્યક્રમના અંતે દરેક સભાસદને તુલસીના રોપા ઘરે વાવવા માટે આપવામાં આવ્યા હતા। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત પાટણ।